साबरकांठा જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીની ખેતીમાં પ્રખ્યાત છે અને તેમાં પણ પ્રાંતિજનું ફ્લાવર ખૂબ જ વખણાય છે અને તેની માંગ પણ રહે છે ત્યારે વર્ષોથી પ્રાંતિજના ખેડૂતો ફ્લાવરની ખેતી કરે છે અને જોડે કોબીજનું પણ વાવેતર કરે છે ત્યારે પ્રાંતિજના 2 થી 3 મોટા ખેડૂતોએ આ વર્ષે ચાઇનીઝ કોબીની ખેતીનો અખતરો કરવામાં આવે પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકામાં શાકભાજીનું હબ છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીમાં મુખ્યત્વે ફ્લાવર કોબીજનું મોટા પ્રમાણમાં વાવેતર ખેતી કરવામાં આવે છે જ્યારે અન્ય શાકભાજીનું પણ વાવેતર થાય છે પણ શાકભાજીમાં ફ્લાવરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજનું ફ્લાવરની માંગ પણ હોય છે જેમાં અમદાવાદ સુરત વડોદરા મુંબઈ પુના સહિતના બજારોમાં પુષ્કળ માંગ છે ત્યારે પ્રાંતિજમાં ફ્લાવર પકવતા 2 થી 3 ખેડૂતો દ્વારા આ વર્ષે ચાઇનીઝ કોબીજનું વાવેતર કર્યું છે કોબી છે અને મેં બે અખતરા માટે બે પાર્યા કર્યા છે અને આ કોબી અમદાવાદની અંદર 500 રૂપિયાની આસપાસ જાય છે અને સલાડની અંદર ને ચાઇનીઝ આઈટમોમાં વપરાય છે આ કોબી અને બીજું વિટામિન ને બધું આમાં સારું મળે છે અને આ ખાવાથી અને બીજા ખેડૂતોને હું બતાવું છું બધાને કહું છું કે આ એક એક પાર્યું અખતરું કરીને વાવો અને સારું ઉત્પાદન મળશે આવતી સાલથી લગભગ ધીમે ધીમે વધારે વાવેતર થાય તો વધારે લોકો ખાઈ શકે અને આ ચાઇનીઝ કોબીજ મોટા ભાગે લગ્ન પ્રસંગોમાં અને મોટી નાની હોટલોમાં વપરાશ થતો હોય છે ત્યારે બજારમાં ભાવ પણ ખૂબ જ મળે છે તો આ ચાઇનીઝ કોબીજ ખાવાથી વિટામિનથી પણ ભરપૂર હોય છે અને જેથી જે તે બજારમાં ભાવ મળે છે અને બજારમાં છૂટકમાં 50 થી 80 રૂપિયામાં પીસ વેચાય છે અને હોલસેલ માર્કેટમાં 20 કિલોના 500 સુધીમાં વેચાણ થાય છે ત્યારે પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી મોટા ખેડૂતોમાં જેનું નામ મોખરે છે એ પટેલ મિતેશભાઈ જસુભાઈએ પોતાના ખેતરોમાં આ વર્ષે માત્ર અખતરો કરવા માટે 2 જેટલા પારિયા જેટલું વાવેતર કર્યું છે અને ભાવ પણ સારો એવો મળ્યો છે અને અન્ય ખેડૂતોને પણ ચાઇનીઝ કોબીજનું વાવેતર કરવા મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું સંજય રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ છે